પરિવાર વ્યવસ્થા કેવી હોવી જોઈએ, પરિવારમાં શું સંમિલિત થવાથી પરિવાર સદગ્રહસ્થનો પરિવાર ગ્રહસ્થાશ્રમ દૈદીપ્યમાન કઈ રીતે બને એની સુંદર વિચારધારા આ પ્રજ્ઞાપુરાણમાં આપેલી છે. તો આપ અચૂક આ ઓડિયોનો લાભ લેશો. ઓમ અખંડાનંદ બોધાય શિષ્ય શાંતાપહારિણે સચ્ચિદાનંદ રૂપાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સરસ્વત્યૈ નમો નિત્યં ભદ્રકાલ્યૈ નમો નમઃ. વેદ વેદાંત વેદાંગ વિદ્યાસ્થાનેભ્ય એવ ચ વ્યાસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વૈષ્ણવે નમો વૈ બ્રહ્મનિદયે વાસિષ્ઠ નમો નમઃ. વાસિષ્ઠાય નમો નમઃ. આવો પ્રજ્ઞાપુરાણનું દિવ્ય ચિંતન લઈએ તે પહેલાં એક ગાયત્રી મહામંત્ર. સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એ ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પરિવાર વ્યવસ્થા કેવી હતી, કેવી હોવી જોઈએ, કેવી હોવાથી આપણી પરિવાર વ્યવસ્થામાં સુસંસ્કારિતા વ્યાપે એનું દિવ્ય ચિંતન ગુરુદેવ દ્વારા થઈ રહ્યું છે. અલગ અલગ દ્રષ્ટાંતો દ્વારા પરમ પૂજ્ય ગુરુદેવ પરિવાર વ્યવસ્થા પ્રકરણ વિશે આપણાને બતાવી રહ્યા છે. એમાં કોણ વધારે ભાગ્યશાળીનું એક દ્રષ્ટાંત છે. જ્યારે ભગવાન રામ અને સીતાજી વનવાસ જવા લાગ્યા ત્યારે લક્ષ્મણની માતા તથા પત્નીએ પણ એમની સાથે જવા માટે પ્રસન્નતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે અમે બંને ખુશીથી વિદાય આપીએ છીએ. સુમિત્રા કૌશલ્યાની, ઉર્મિલા સીતાની અને રામ લક્ષ્મણ રામની તુલનામાં પોતાના મહાન ત્યાગના લીધે જગતમાં બહુ આદર્શવાદી ગણાય છે અને તેમની વધારે પ્રશંસા કરવામાં આવે છે. આવા સૌભાગ્યનો લાભ ત્રણમાંથી કોઈએ પણ જતો નથી કર્યો. જે કોઈને પણ આવી સેવાની તક મળે તે તક તેણે ક્યારેય ચૂકવી ન જોઈએ. સુભદ્રાકુમારીનું દ્રષ્ટાંત છે. સુભદ્રાકુમારી ચૌહાણ પ્રયાગના એક રજપૂત કુટુંબમાં જન્મી હતી. તે ભણતી હતી પરંતુ તે વખતના રિવાજ મુજબ એમનું લગ્ન ખંડવાના લક્ષ્મણસિંહ નામના છોકરા સાથે થયું. સુભદ્રાકુમારી શરૂઆતથી જ વિદ્યાપ્રેમી હતા. લગ્ન પછી પણ આગળ ભણવા માટે પોતાના પતિદેવને વિનંતી કરી છે. પતિદેવે સહર્ષ સ્વીકારી લીધી છે. તેમને કોલેજમાં દાખલ કર્યા. એ દરમિયાન પતિએ પણ વકીલાતની પરીક્ષા પાસ કરી. હવે આગળ શું કરવું, બંને નિશ્ચય કર્યો કે દેશ સેવા કરીશું. એ દિવસોમાં કોંગ્રેસનું આંદોલન શરૂ થયું. પતિ પત્ની બંને ઝંડા સત્યાગ્રહમાં જોડાયા અને જેલમાં ગયા. એમના પતિએ ખંડવાના કર્મવીર સાપ્તાહિકના મદદનીશ સંપાદક તરીકે કામ કર્યું છે. માખનલાલ ચતુર્વેદી એના સંચાલક હતા. પતિ પત્ની બંનેમાંથી એક સંપાદનનું કાર્ય કરી અને ઘર ચલાવતું તો બીજું જેલમાં જતું. આ ક્રમ કેટલાય વર્ષો સુધી ચાલતો રહ્યો છે. આ દરમિયાન સુભદ્રાકુમારીની પ્રતિભાનો પણ વિકાસ થયો. તેમણે ઉચ્ચ કક્ષાની અનેક કવિતાઓ તથા વાર્તાઓ લખી છે. એમની એ રચનાઓ દેશભરમાં પ્રખ્યાત થઈ છે. ખૂબ લડી મરદાની વહ તો ઝાંસી વાલી રાનીથી, આ કવિતા સુભદ્રાજીની જ છે. બંને મળીને સમાજ સેવાના પણ અનેક કાર્યો કર્યા છે. પારિવારિક ધર્મનું પાલન કરતાં કરતાં રાષ્ટ્ર સેવા કરી શકાય એનું આ એક અનુપમ ઉદાહરણ છે. સંયુક્ત રહેવાથી શું લાભ થાય એના દ્રષ્ટાંતમાં પણ પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે. એક માણસ પાસે એક રેશમી વસ્ત્ર હતું. તેના દોરા એટલે કે તાર અંદરોઅંદર લડવા લાગ્યા. બધાએ અલગ અલગ રહેવાનો નિશ્ચય કર્યો. દરજીએ ટુકડા કરી અને બધાને અલગ અલગ કરી દીધા. એક જગ્યાએ ખજૂરના પાન હતા, સુકાયેલા તથા વિખરાયેલા પડ્યા હતા.
એમણે હળીમળીને રહેવાનો નિશ્ચય કર્યો. એક માણસે ભેગા મળી ભેગા કરી અને એમાંથી એક સાદડી બનાવી દીધી. રેશમી ટુકડાઓ ઉડતા ઉડતા દુકાને દુકાને રખડતા રખડતા આજે રખડી ગયા છે. કોઈએ એમની તરફ નજરસુદ્ધા પણ કરી નથી. જ્યારે પહેલી સાદડી તરત જ વેચાઈ ગઈ છે. જુદા જુદા રહેવાનો તથા ભેગા રહેવાનો તફાવત બંને સમજ્યા છે અને ત્યારથી ભવિષ્યમાં હળીમળીને રહેવાનો નિશ્ચય કર્યો છે. ચમત્કાર ઈશુનો કે સદભાવનો? મહાત્મા ઈશુ એક વખત પોતાના શિષ્યો સાથે ક્યાંક જઈ રહ્યા હતા. રાત્રે એક જગ્યાએ રોકાયા. એમની પાસે માત્ર 5 જ રોટલી હતી. એટલાથી આ બધાનું પેટ કેવી રીતે ભરાશે એ પ્રશ્ન હતો. આ સમસ્યા સાંભળી ઈશુએ કહ્યું કે તમે રોટલીના ટુકડા કરી અને એક વાસણમાં નાખી દો. ત્યાર પછી દરેક જણ એમાંથી એક એક ટુકડો લઈને ખાવા માંડો. આ રીતે બધાને એક સરખું ભોજન મળી જશે. બધાએ ગુરુની આજ્ઞા માની છે. એમણે વિચાર્યું કે બધાના પેટમાં એક સરખું જ અન્ન જાય એ જ બરાબર છે. ભોજન શરૂ થયું, ખાતા ગયા અને અંતે બધા ધરાઈ ગયા છે. બધા બોલ્યા કે આ તો ગુરુદેવનો ચમત્કાર છે. પરંતુ ઈશુએ કહ્યું કે ના, આ તો તમારા સદભાવનો જ ચમત્કાર છે. જો તમે સ્વાર્થપૂર્ણ ખેંચતાણ કરી હોત તો આ ક્યારેય શક્ય ન બનત. જે પરિવારમાં સદભાવ અને સહકાર હોય છે એમને માગ્યા વગર જ ભગવાનનો પણ સહયોગ મળતો રહે છે, આમ જનતાનો પણ સહયોગ મળતો રહે છે. અસ્તુ, વધુ આવતીકાલે. ગુરુદેવ તમારી જય, જય હો ગુરુદેવ તમારી, જય જય હો ગુરુદેવ તમારી, જય જય હો ગુરુદેવ તમારી.